गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे तमे आ विषयना वीडियोस एक साथे पण जोई शको छो। तेना माटे वीडियो नीचे मारी चेनल नुं नाम छे, तो चेनल मां जई प्लेलिस्ट मां जशो तो आ विषयना वीडियोस एक साथे जोई शकशो। तो विद्यार्थीओ, गया वीडियो मां आपणे शीखता था गुजराती धोरण 6 द्वितीय सत्रनो पाठ नंबर 13 सागरकांठानो प्रवास। आ वीडियो मां आपणे आ पाठनो स्वाध्याय पूर्ण करीशुं। तो स्वाध्याय मां त्रीजो प्रश्न छे, शिक्षक नी मदद थी नीचेना फकरानुं श्रुत लेखन करो। तो अहीं फकरो लखेलो छे, श्रुत लेखन एटले के शिक्षक बोले अने तमे लखो। तो ए फकरो छे अहीं आपेलो छे माधवपुरना सौराष्ट्र थी ते अहीं सुधी तमारे फकरो छे ते लखवानो रहेशे। प्रश्न नंबर 4 छे, नीचेना वाक्यमांथी नामपद अने क्रियापद शोधी अलग दर्शाओ। तो आपणे पहेला भाषा सज्जतामां शीखी गया के नाम एटले के नाम पद, कोई भी पदार्थ व्यक्ति के वस्तुनुं नाम, अने क्रियापद एटले के कई क्रिया दर्शावतुं होय तेवो शब्द के एक शब्दमां क्रिया थती होय, इंग्लिशमां आपणे तेने वर्ब कहीए छीए। तो पहेलो छे, महाराज झाड परना माचडे बैठा हता। तो अहीं नाम पद छे महाराज, झाड अने माचडे, त्रण नाम पद छे अने बैठा हता ते क्रियापद थशे। बीजू छे पहेलवान हसी पड्यो। तो पहेलवान छे ते नाम पद छे अने हसी पड्यो ते क्रियापद छे। त्रण नंबर नुं छे लाकडामांथी रमकडा अने कासकी पण बने छे। तो लाकडा, रमकडा अने कासकी ए त्रणेय नाम पद छे अने बने छे एक क्रियापद छे, कारण के बनवानी क्रिया થઈ। પછી છે કનુ શરમાઈ ગયો। તો કનુ છે તે નામપદ છે અને શરમાઈ ગયો તે ક્રિયાપદ થશે। પાંચમું વાક્ય છે મે વાડીમાં રીંગણી વાવી છે। તો વાડી અને રીંગણી બંને નામપદ થશે અને વાવી છે તે ક્રિયાપદ થશે। પ્રશ્ન નંબર 5 છે, પાઠમાં આવતા સથી શરૂ થતા પાંચ શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો પાઠમાં આવતા પાંચ શબ્દો મેં લખેલા છે સ ઉપરથી, સમિતિ, સુભાષિત, સિંધુ, સ્થળ અને સાગરકાંઠો। હવે તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું તો આવશે પહેલું સમિતિ, પછી સાગરકાંઠો, સિંધુ, સુભાષિત અને સ્થળ। પ્રશ્ન નંબર 6 છે, તમે તમારા માતા પિતા, ભાઈ બહેન, મામાની સાથે ક્યાંય ગયા હશો? તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો આપણે કઈ ભી બહાર ફરવા ગયા હોય પ્રવાસમાં, તો તેના આધારે આપણે અહીં લખવાના છે। તો સૌથી પહેલો છે તમે પ્રવાસમાં કોણ કોણ ગયા હતા, તો તમે જે ભી પ્રવાસમાં ગયા હો એના નામ લખવાના છે। જેમ કે તમે પ્રવાસમાં માતા પિતા જોડે ગયા હોય, મામા મામી, કાકા કાકી, ફઈ ફૂવા, માસા માસી, ભાઈ બહેન, અથવા પ્રવાસમાં સ્કૂલેથી ગયા હોય તો મિત્ર જોડે પ્રવાસમાં ગયા હોય તો તે તમારે લખવાનું છે। પછીનો પ્રશ્ન છે તમે કઈ ઋતુમાં ગયા હતા, તો આપણે મોસ્ટ ઓફ વધારે પડતા છે શિયાળામાં પ્રવાસમાં જઈએ છીએ, એટલે આપણે અહીં શિયાળાની ઋતુમાં પ્રવાસે ગયા એમ લખીશું। પછીનો પ્રશ્ન છે પ્રવાસે જવા કેટલા વાગે નીકળ્યા હતા, તો પ્રવાસે જવા આપણે તમે જે દિવસે જેટલા વાગે નીકળ્યા હોય તે લખવાનું છે। જેમ કે મેં હું કહું છું કે પ્રવાસે જવા હું 12 ઓક્ટોબર સવારે 5 વાગે ઘરેથી નીકળી હતી। પછી છે જતા પહેલા તમે શી શી તૈયારી કરી હતી, તો આપણે પ્રવાસે જતા પહેલા જે તૈયારી કરીએ તે લખવાની છે। જેમ કે આપણે જતા પહેલા તો ટ્રેનનું રિઝર્વેશન કરાવી લીધું હતું। પછી છે સામાનમાં સાથે શું શું લઈ ગયા હતા, તો આપણે છે તે પ્રવાસે જઈએ તો સામાન્ય રીતે સામાનમાં જરૂરી કપડાં, દવા તેમજ ઇન્ડોર ગેમ એટલે કે આપણે ઘરે બેઠા બેઠા ગેમ રમી શકીએ તેના સાધનો લઈ ગયા હતા। તો હવે પ્રવાસે જતી વખતે તમારે વચમાં કયા કયા સ્થળો આવ્યા, તો તમારે લખવાના છે જે સ્થળો વચ્ચે આવેલા હોય તે। પછી છે મુસાફરીમાં કેટલો સમય લાગ્યો હતો,
તો તમારે મુસાફરીમાં આવતા જતા કેટલો સમય લાગ્યો તે લખવાનો છે, એક દિવસ બે દિવસ છે. પીવાના પાણી અને જમવાની શી વ્યવસ્થા કરી હતી? તો આપણે છે પીવાના પાણી માટે ઘરેથી એક મોટો જગ અને જમવા માટે ટિફિન ભરીને ખાવાનું તથા જાત જાતના નાસ્તા લીધા હોય છે ને પેપરના ગ્લાસ અને ડીશો પણ આપણે સાથે રાખતા હોઈએ છીએ. પછી છે વિસામો અને રાત્રિ રોકાણ કયા સ્થળોએ કર્યું હતું? તો વિસામો અને રાત્રિ રોકાણ તમે જ્યારે એ પ્રવાસમાં ગયા હોય જે સ્થળે કર્યું હોય તેનું નામ લખવાનું છે. આગળ છે તમે ત્યાં શું શું જોયું? તો તમે પ્રવાસમાં ગયા છો તો તમે જે જે સ્થળો જોયા હોય તેના નામ લખવાના છે. પછી છે તમને આ પ્રવાસ કેવો લાગ્યો? તો આપણે લખી છે કે અમને આ પ્રવાસમાં ખૂબ મજા આવી, અમારો પ્રવાસ સુખદ અને યાદગાર રહ્યો હતો. તો બાળકો અહીં છે આપણે પ્રવાસમાં ગયા હોય તો આપણા પ્રવાસના અનુભવો વિશેનું વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થીઓ અહીં છે તે પાઠ પૂર્ણ થાય છે. આવતા વિડીયોમાં આપણે પુનરાવર્તન 3 શીખીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.